વડોદરાના હરણી તળાવ દુર્ઘટનાને પગલે બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા દોડી આવ્યા ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ હોસ્પિટલમાં જઈ હતભાગી બાળકોના પરિવારજનોને દિલસોજી પાઠવી મુખ્યમંત્રી શ્રી આ ઘટનાની તપાસ ઉચ્ચ કક્ષાએ જિલ્લા મેજિસ્ટ્રેટ વડોદરા દ્વારા કરવાનો આદેશ પણ કર્યો વડોદરા શહેરની હરણી તળાવમાં બનેલી કરુણાંતિકાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાહત અને બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કરવા માટે વડોદરા દોડી આવ્યા હતા અને અસરગ્રસ્તોની હોસ્પિટલમાં મુલાકાત લઈ સંવેદના વ્યક્ત કરી મુખ્યમંત્રી શ્રી આ ઘટનાની મેજિસ્ટ્રિયલ તપાસ કરવાનો આદેશ પણ કર્યો છે વડોદરા શહેર

विधानसभा मुख्य दंडक बाळकृष्ण शुक्ल મુખ્ય સચિવ રાજકુમાર વડોદરા પહોંચી ઘટના સ્થળે મુલાકાત આ દુઃખદ ઘટનાની જાણકારી મેળવી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકોના ખબર અંતર પૂછ્યા હતા અને આ બાળકને સારવાર તે માટે આપી મુખ્યમંત્રી શ્રી મૃતક પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી વડોદરાની કરુણ દુર્ઘટનાની મેજિસ્ટ્રેટિયલ તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા આ માટે ગૃહ વિભાગ દ્વારા આદેશ પણ જારી કરી દેવામાં આવ્યો વડોદરામાં ઘટનાના મૃતક પરિવારજનોને રાજ્ય સરકાર રૂપિયા ચાર લાખ અને ઘાયલોને રૂપિયા પચાસ હજારની સહાય જાહેરાત કરી છે કેન્દ્ર સરકારે પણ મૃતકોના પરિવારજનોને રૂપિયા બે લાખની સહાયની જાહેરાત કરી છે દુખદ ઘટનાને અંગે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગૃહમંત્રી અમિતભાઈ શાહે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી બીરો રિપોર્ટ ભરઠકડી